દિયોદરના વડીયાગામના ખેડૂતનું બિયારણ ફેલ જતા લાખો રૂપિયાનું નુકસાન. બટાકાના બિયારણમાં જગતનો તાત છેતરાયો. બનાસકાંઠા જિલ્લાની ખેતી પ્રધાન જિલ્લો માનવામાં આવે છે અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના લોકો ખેતી કરી તેમનો ગુજારો કરતા હોય છે અને ખેતી ઉપર તેમના પરિવારની ભરણપોષણની જવાબદારીઓ હોય છે અને જ્યારે ખેડૂતની ખેતીમાં નુકસાન આવે ત્યારે ખેડૂત પડી ભાગે છે અને આર્થિક રીતે પગભર થઈ શકતો નથી. આવો જ એક કિસ્સો દિયોદર તાલુકામાંથી સામે આવે છે. શું છે સમગ્ર મામલો આવો જાણીએ. દિયોદર તાલુકાના વડીયા ગામના ખેડૂતે તેમના ખેતરમાં બટાકાની ખેતી કરવા માટે મોંઘા ભાવના બિયારણની ખરીદી કરી તેમના ખેતરમાં બટાકાની ખેતી કરી હતી અને વાવેતર કર્યા પછી ખેડૂતને જાણવા મળ્યું કે બિયારણથી ખેતી કરી છે તે બિયારણ ફેલ છે. ત્યારે ખેડૂતે બિયારણના વિક્રેતાને કમ્પ્લેન કરી અને વારંવાર રજૂઆતો કરી છતાં પણ લાચાર બનેલા ખેડૂતની રજૂઆતો સાંભળવામાં આવી નહીં. અંતે ખેડૂતે કંટાળી તેમની જમીન ખેડી નાખી અને બીજી વખત નવીન ખેતી કરી. શું છે લાચાર ખેડૂતની વેદના આવો સાંભળી. ધીરજભાઈ હેમાજી માળી, વડીયા ગામ, દિયોદર તાલુકો, જિલ્લો બનાસકાંઠા. મેં બટાકાનું વાવેતર કરું છું. આ વર્ષે મેં બટાકાનું વાવેતર જય માતાજી કોલેસ્ટર ડિસ્સામાંથી ખરીદ્યું છે. ધીરેનભાઈ સુરેશભાઈ માળી એમનું નામ છે. એમણે મને બિયારણ આપ્યો છે, બતાવ્યું છે બીજું અને આપ્યું છે બીજું. તો મેં અહીંયા લઈને ખેડૂતો ખેતરની અંદર વાવેતર કર્યું છે તો મારે મોટું નુકસાન થયું છે. કાપા બધા ખેતરની અંદર હળી ગયા છે. તો એને વારંવાર મેં ફોન કર્યા છે, એ કોઈ જવાબ આપતો નથી અને મને બિલ આપ્યું નથી. તો વધારે વધારે મને એવું કે મને કોલેસ્ટર વાળા મને ન્યાય અપાવે અને મેં અમને ફોન કર્યા છે છતાં જવાબ આપતો નથી. તો એમને પ્રોસેસ કરે અને એનું નહીં થાય તો હું પોલીસની કાર્યવાહી હું કરીશ. લાચાર બનેલા ખેડૂતે જણાવ્યું કે વડીયા ગામનો ખેડૂત છું અને મારા ખેતરમાં બટાકાની ખેતી કરું છું. આ વખતે બટાકાના વાવેતર માટે ડીસા જય માતાજી કોલેજ સ્ટોરમાંથી બટાકાના બિયારણના ખાતરની ખરીદી કરી હતી અને તેનું વાવેતર કર્યા બાદ બિયારણ ફેલ નીકળતા અમને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે. આ બાબતે યોગ્ય ન્યાય મળે તેવી ખેડૂત દ્વારા માંગ. વડીયા ગામે હું ખેતી કરું. મારા નામ હેમાજી મોટાજી માળી અને અમે બિયારણ લાવ્યો તો ડીસાથી ધીરેન્દ્ર સુરેશભાઈ માળી પાસેથી અને અમારામાં એને વિશ્વાસઘાત કરી અને ખોટા મારા પૈસા પડાવી લીધા છે. મને 2 લાખના ખર્ચમાં ઉતારી દીધો છે અને એ જવાબ આવતો ને એના પોલીસનું નામ છે જય માતાજી અને એના કંઈ બિયાન લાવીને મારા દગો કરી છેતરપટ્ટી કરીને મારા કંઈ 1 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા. બટાકાના 800 રૂપિયાના ભાવનો એને કટું બિયાણ આપેલું છે. 125 કટા લાવેલા છે. એમને વાયા એટલે તમે કહેવાઓ મારી ગેરંટી મોટાથી એને કીધેલું અને વાયા એટલે પછી બિયાણ હળી ગયું. બટાકા કાપ બધા હળી ગયા. અમારો સિઝન ફેલ થઈ ગઈ. અમે બીજા બિયાણ લઈને વાવવાનો છે. અમને ખોટો ખર્ચ કરાય જાણે અમારામાં સતત એને છેતરપીડી કરી છે. વિશ્વાસઘાત છેતરપીડી છે અને અમારે એના ઉપર છેતરપીડીની ફરિયાદ દાખલ કરવાની છે ઠગાઈની. માળી પ્રકાશભાઈ હેમાભાઈ વડીયા, હું ખેડૂત છું. અમે ડીસાથી 125 કટાનું બટાકાનું બિયારણ લાવેલું હતું. જે પાલટી વેપારી છે તેમનું જય માતાજી સ્ટોર ધીરેનભાઈ સુરેશભાઈ માળી એમની પાસેથી આ બિયારણ લાવ્યું હતું અને વાવ્યા પછી આ બધું બિયારણ જમીનની અંદર હળી ગયું. અમારે બીજી વખત વાવવાનો વારો આવ્યો છે અને ધીરેનભાઈને કેટલી વાર ફોન કર્યા છે પણ કોઈ સરખી રીતે જવાબ આપતા નથી. અમારે આ લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને અમે 10 થી 15 વાર ધીરેનભાઈને ફોન કર્યા છે પણ એ ઉલટા ઉલટા જવાબ આપે છે. એ જવાબ સરખી રીતે આપતા નથી અને અમારે આ લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતને સેના ઉપરથી કાઢવું.